નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કપાસની અંદર કેટલા પોષક તત્વો અને કેટલા પોષક તત્વોની જરૂર પડતી હોય છે અને કયા કયા પોષક તત્વની જરૂર પડતી હોય છે કારણ કે આપણે એક ધારા ખેડૂતો હોય છે તે યુરિયા આપતા હોય તો યુરિયા આપવા માટે આપણે એનપી કોઈ આપતા હોય તો એનપીકે આપતા હોય પરંતુ આપણે ખબર ના હોય કે હવે આ કપાસને આપણે કયા તત્વોની જરૂર છે કારણ કે જે ખેડૂતો હોય છે તે ઘણા બધા ખેડૂતોને એવી માન્યતા હોય છે કે અમારો કપાસ છે તે પાંચથી છ ફૂટનો થાય તો અમારું ઉત્પાદન વધારે જોવા મળતું હોય પરંતુ ખેડૂત મિત્રો એવું નથી આપણો કપાસ હંમેશા ચારથી લઈ અને આ ચાળા ચાર ફૂટ જેટલો હોય તો ઉત્પાદન તેમાં પણ એક સારામાં સારું જોવા મળતું હોય છે તો ખેડૂતોને જે માન્યતા છે કે પાંચથી છ ફૂટનો કપાસ થાય તો જ આપણે ઉત્પાદન મળે તો એવું નથી તો ખેડૂત મિત્રો આપણે એમાં કયા કયા તત્વો આપીએ જેથી કરીને આપણો કપાસ છે તેની હાઈટ આપણા ખંભા સુધી રહે અને કપાસની અંદર ઉત્પાદન પણ એક સારું મળે કારણ કે તેમાં ફાલ ફૂલ સારા લાગશે તો તેમાં ઝીંડવા પણ વધારે જોવા મળશે અને ઝીંડવા વધારે જોવા મળશે તો આપણે ઉત્પાદન પણ એક સારું જોવા મળશે તો ખાસ કરીને આપણે એવા કયા કયા તત્વો અને કેટલા પ્રમાણમાં આપણે એક કપાસની અંદર એટલે કે આપણે જ્યારે ઉત્પાદન લઈએ જ્યારે વાવેતર કરીએ ત્યાંથી લઈ અને ઉત્પાદન સુધી આપણા કપાસની અંદર કેટલા તત્વો અને કેટલાક તત્વોનો માત્ર જરૂરી હોય તો આપણે આજે ખાસ કરીને વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો આપણા કપાસની અંદર જ્યારે જ્યારે આપણે નાનો હોય ત્યાંથી લઈ અને મોટો થાય એટલે કે આપણે જ્યારે ઉત્પાદન લઈ શકીએ ત્યાં સુધીની અંદર જે નાઇટ્રો ોજન હોય છે તે સાઠ કિલો જોતું હોય છે ફોસ્ફરસ હોય છે તે ત્રીસ કિલો જોતું હોય છે અને પોટેશિયમ હોય છે તે પણ ત્રીસ કિલો જોતું હોય છે સલ્ફર હોય છે તે પણ દસ કિલો જોતું હોય છે અને જે ઝિંક હોય છે તે ખાસ કરીને બે વર્ષની અંદર આપણે દસ કિલો જોતું હોય છે અને બોરોન અને મેગ્નેશિયમ અમુક જગ્યાની અંદર તે પણ તત્વોની જરૂર પડતી હોય છે તો જે અમે આ માપ કહ્યું તે એક એકરની અંદર આપણે જ્યારે કપાસ વાવીએ ત્યાંથી લઈ અને જ્યારે મોટો થાય ત્યાં સુધીની અંદર આટલા પોષક તત્વોની જરૂર પડતી હોય છે જો તમે આટલા પોષક તત્વો તમારી જમીનની અંદર હોય તો ખાસ કરીને આપણો કપાસ ઉત્પાદન પણ એક સારું આપતો હોય છે કપાસની અંદર જે ગ્રોથ ઘણા ખેડૂતોને જોવા ના મળતો હોય તો સારો એવો ગ્રોથ પણ જોવા મળતો હોય છે અને કપાસની અંદર એવું મેન્ટેન જાળવી રાખશે કે આપણો કપાસ છે તે મોટો પણ નહીં થાય એટલે કે ખૂબ વધારે જે વધ હોય તે કરશે નહીં અને સાથે સાથે આપણો કપાસ એવું મેન્ટેન કરશે કે તેમાં ફાલ ફૂલની સંખ્યા પણ ખાસ કરીને વધારો કરશે તો આ રીતના આપણે પોષક તત્વો આપીશું તો ખાસ કરીને ઉત્પાદન એક સારું એવું લઈ શકીશું હવે ઘણા ખેડૂત મિત્રો હોય છે તે અમને કોમેન્ટ કરતા હોય છે કે સર અમે જો આટલા બધા પોષક તત્વો એટલે કે આટલા બધા અમે ખાતર આપીએ તો અમારે ખર્ચો વધી જતો હોય છે તો ખાસ કરીને આપણે એ જોવાનું હોય છે કે કપાસની અંદર શું જરૂર છે એટલે કે કયા પોષક તત્વોની જરૂર છે જો આપણે તે રીતના આપીશું તો ખર્ચો પણ ઘટાડીશું અને આપણા કપાસની અંદર જો પોષક તત્વ એને જે જોતું હોય તે મળશે તો ખાસ કરીને ઉત્પાદન પણ વધતું હોય તો તમારી રીતે તેમાં જોઈ અને ત્યાર પછી જો પોષક તત્વ આપીએ તો ખાસ કરીને આપણે એક સારું બેનિફિટ મળતું હોય છે તો ખાસ કરીને અમારા ચેનલની અંદર હજી સુધી જોડાના ના હોય તો ખાસ કરીને જોડાઈ જાજો કારણ કે અવનવી માહિતી અમે આ ચેનલમાં આપતા હોઈએ છીએ અને તમારા વોટ્સઅપ ગ્રુપ હોય છે તેમાં તમે શેર પણ કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકીએ તો હાલ વિડીયોની અંદર આટલું ધન્યવાદ જયહિંદ વંદે માધરમ